કમ્પ્યુટરના કેટલા પ્રકાર છે? તો કે ચાર પ્રકાર છે. ઇનપુટ ડિવાઇસીસ, પ્રોસેસિંગ યુનિટ, સ્ટોરેજ યુનિટ અને આઉટપુટ ડિવાઇસીસ. તો ઇનપુટ ડિવાઇસીસ કેટલા કેટલા છે? કીબોર્ડ અને માઉસ છે, ઇનપુટ ડિવાઇસીસ છે. પ્રોસેસિંગ યુનિટના કોણ કયા કયા છે? તો કે સીપીયુ. સ્ટોરેજ યુનિટમાં બે પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. આઉટપુટ ડિવાઇસના કેટલા પ્રકાર છે? તો કે મોનિટર અને પ્રિન્ટર. હવે સીપીયુના પણ તમને અહીંયા પ્રકાર આપેલા છે કે સીપીયુના કેટલા પ્રકાર છે? તો કે ત્રણ પ્રકાર છે, કંટ્રોલ યુનિટ, એએલયુ અને મેમરી. ત્યાર પછી હવે પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરીના પણ પ્રકાર છે. તો પ્રાઇમરી મેમરીના કેટલા પ્રકાર છે? તો કે બે, રેમ અને રોમ. અને સેકન્ડરી મેમરીના હાર્ડ ડિસ્ક, ડીવીડી, સીડી અને યુએસબી. તો હવે આપણે પહેલું જોઈએ ઇનપુટ ડિવાઇસીસ. ઇનપુટ ડિવાઇસીસ કયા કયા છે? તો કે કીબોર્ડ અને માઉસ. હવે એમાં જોઈએ કીબોર્ડ. ડેટા એન્ટર કરવા માટે અને કમ્પ્યુટરને સૂચના આપવા માટે આપણે કીબોર્ડનો ઉપયોગ થાય છે. આપણે કાંઈ પણ કમ્પ્યુટરમાં ડેટા કરો નાખવો હોય અથવા તો કાંઈ પણ કમ્પ્યુટરને સૂચના આપવી હોય તો કીબોર્ડનો ઉપયોગ થાય છે. કીબોર્ડ પર 100 ઉપરાંત કી હોય છે, જેમાં લેટર કી, નંબર કી, વિરામ ચિહ્નોની કી તથા બીજી વિશિષ્ટ કી હોય છે. અહીંયા જોવો છો તમે કે અહીંયા તમને આ બધી જે છે, તમને આ લેટર કી છે, પછી આ બધી જે છે તમારી નંબર કીઝ છે, અહીંયા તમને વિરામ ચિહ્નોની આ બધી તમને અહીંયા કી આપેલી છે, ડોટ, ઇન્વર્ટેડ કોમા, કોમા. પછી બીજી વિશિષ્ટ કી તમારે જોવી હોય તો અહીંયા જુઓ તમે, બે ની ઉપર એટ ધ રેટ, પછી પાંચ ની ઉપર તમે પર્સન્ટેજ, સાત ની ઉપર એન્ડ, એ બધું તમે તમારી વિશિષ્ટ કી છે એનો પણ તમે યુઝ કરી શકો છો. ત્યાર પછી છે, જ્યારે તમે કીબોર્ડની કી દબાવો ત્યારે તમને સ્ક્રીન પર કોઈ ચોક્કસ અક્ષર કે ચિહ્ન જોઈ શકો છો. એટલે કે તમે નોટપેડમાં કે જેમાં કાંઈ પણ વર્ક કરતા હોય તો તમે જે કાંઈ પણ તમે કી દબાવો એ તમને તમારી મોનિટરની સ્ક્રીન પર તમે જોઈ શકો છો. જેમ જેમ તમે સ્ક્રીન પર અક્ષરો આવતા જશે તેમ તેમ તમને એક નાની ઝબુકતી ઊભી લીટી તમને જમણી બાજુ ખસતી તમે જોઈ શકો છો, જેને શું કહેવાય છે, જેને કર્સર કહે છે. તે દર્શાવે છે કે સ્ક્રીન પર તમે ક્યાં છો. હવે આપણે જોઈએ એ કઈ રીતે થાય છે. હવે જુઓ આ તમારી નોટપેડની સ્ક્રીન છે, તો હવે એમાં હું કાંઈ પણ ટાઈપ કરું તો એ તમને ટાઈપ થયેલું દર્શાવશે અને એની આગળ તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા તમારું જે કર્સર છે તમને આગળની સાઈડ તમને ખસતું તમને જોવા મળે છે. આ હું તમે જે કાંઈ પણ દબાવું તો તમારું જે કર્સર છે એ જમણી બાજુ તમને ખસતું જોવા મળે છે. એ ઊભી તમને ઝબુકતી લાઈન દેખાય છે એને શું કહેવાય છે? તો કે એને કર્સર કહેવાય છે. આ જે ઊભી ઝબુકતી લાઈન છે એને શું કહેશો? તો કે એને કર્સર કહેવાય. હવે ત્યાર પછી છે શું છે, માઉસ. અને જે કર્સર છે એ શું બતાવે છે કે સ્ક્રીન પર તમે અત્યારે હાલ ક્યાં છો એ દર્શાવે છે. હવે છે માઉસ. માઉસ છે બે કે ત્રણ બટન ધરાવતું નાનકડું સાધન છે. હવે ડાબા માઉસ બટનનો ઉપયોગ તમારે અહીંયા વારંવાર થાય છે. આ જે છે ડાબા માઉસનું બટન છે. હવે માઉસને તમારે માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. જ્યારે તમે માઉસ પેડ પર માઉસને સરકાવો છો ત્યારે સ્ક્રીન પર તમને આ રીતે નાનકડો, આ રીતે જે તીર જેવો છે એવો નાનો એરો ખસતો તમને જોવા મળે છે. એ એરોને શું કહે છે કે
અમારો એરો તમને સ્ક્રીન પર દેખાય છે એને શું કહેવાય તો કે એને માઉસ પોઇન્ટર કહે છે માઉસની સ્ક્રીન પર ચોક્કસ સ્થળનો નિર્દેશ જે છે માઉસની સ્ક્રીન પર ચોક્કસ સ્થળનો નિર્દેશ કરે છે કે હું જે કંઈ પણ દર્શાવું એ ચોક્કસ સ્થળનો નિર્દેશ કરે છે અને મેનુમાંથી વિકલ્પો પસંદ કરવા પણ તેનો ઉપયોગ થાય છે કોઈ પણ મેનુમાંથી વિકલ્પો પસંદ કરવા માટે એનો ઉપયોગ થાય છે આથી માઉસને શું કહેવાય છે તો કે પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે હવે આપણે જોઈએ હવે આપણે આઉટપુટ ડિવાઇસીસ જોઈએ આઉટપુટ ડિવાઇસીસ કયા કયા છે તો એ આપણે જોયું આઉટપુટ ડિવાઇસીસ છે મોનિટર અને પ્રિન્ટર એમાં આપણે જોઈએ મોનિટર તો હવે જ્યારે આપણે કંઈ પણ ડેટા દાખલ કરીએ છીએ તો એ બધું તમને જે કંઈ પણ ડેટા દાખલ કરો અથવા તો કોઈ કમ્પ્યુટરને કોઈ પણ સૂચના આપો છો તો એ તમને ક્યાં જોવા મળે છે તો કે એ તમને મોનિટરની સ્ક્રીન પર દેખાય છે કમ્પ્યુટરે તૈયાર કરેલો આઉટપુટ પણ તે દર્શાવે છે આથી મોનિટરને શું કહે છે કે VDU પણ કહે છે એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ પણ કહે છે હવે મોનિટરના કેટલા પ્રકાર છે તો કે મોનિટરના બે પ્રકાર છે માઇક મોનોક્રોમ મોનિટર અને કલર મોનિટર અહીંયા જુઓ તમને અહીંયા મોનિટરની સ્ક્રીન દર્શાવે છે આ તમારી સ્ક્રીન છે મોનિટરની અહીંયા તમારી અહીંયા બધી સ્વિચીસ આવેલી છે અને સેટિંગ માટેના બટન છે હવે ત્યાર પછી આપણે જોઈએ પ્રિન્ટર હવે કમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલ આઉટપુટ તમે મોનિટર પર જોઈ શકો છો અને આ આઉટપુટ જે છે એ પ્રિન્ટરની મદદથી તમે કાગળ પર છાપી શકો છો અને આ છાપેલી કોપીને તમે શું કહેવાય હાર્ડ કોપી અને તમે કમ્પ્યુટરમાં જે સ્ટોર કરેલી માહિતી હોય કે મોનિટરના સ્ક્રીન પર દેખાતી કોપીને તમે શું કહેશો તો કે એને તમે સોફ્ટ કોપી કહેવાય અહીંયા તમને સ્ક્રીન પર મારી આ કોપી દેખાય છે કમ્પ્યુટરની તો એ કઈ છે તો કે એ સોફ્ટ કોપી છે અને અત્યારે જે તમે બુક કમ્પ્યુટરની આ સેમ બુક ખોલીને બેઠા છો તો એ કઈ છે તમારી હાર્ડ કોપી કહેવાય જે પ્રિન્ટરમાં છાપેલી છે એને હાર્ડ કોપી કહેવાય હવે પ્રિન્ટરના ત્રણ પ્રકાર છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઇન્જેક્ટ પ્રિન્ટર અને લેસર પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ હવે આપણે જોઈએ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર શબ્દો કે ચિત્રો છાપવા માટે શું તેનો ઉપયોગ થાય છે તો કે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં સોય જેવી પિનનો સમૂહ હોય છે શબ્દો કે ચિત્રો ડોટ કે ટપકાના ડોટ એટલે કે માં સોય જેવી પિન હોય છે એટલે કે એટલે એ ડોટ જેવા ટપકાના સ્વરૂપમાં છપાય છે અને મોટા ભાગના ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ જ છાપે છે ત્યાર પછી જે છે ઇન્કજેટ પ્રિન્ટર ઇન્કજેટ પ્રિન્ટરના હેડ પર અસંખ્ય ઝીણા છિદ્રો હોય છે આ જે છે આ તમારું ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે આ જે છે તમારું ઇન્કજેટ પ્રિન્ટર છે અને કાગળ પર શબ્દો કે ચિત્રો છાપવા માટે આ છિદ્રોમાંથી શાહી બહાર ફેંકાય છે અને ઇન્કજેટ પ્રિન્ટર ઉપર તમે બ્લેક એન્ડ વ્હાઇટ તેમજ રંગીન આપણે કલર ગમે તે કલર પ્રિન્ટર પ્રિન્ટ પણ આપણે છાપી શકીએ છીએ ત્યાર પછી છે લેસર પ્રિન્ટર લેસર પ્રિન્ટરમાં શું થાય છે તો કે લેસર કિરણોની મદદથી શબ્દો કે ચિત્રો છાપી શકાય છે હવે સારી ગુણવત્તાવાળા છાપકામ માટે આ લેસર પ્રિન્ટરનો ઉપયોગ થાય છે લેસર પ્રિન્ટર છે જે આખું પેજ તમારું એક સાથે છાપે છે હવે ત્યાર પછી આપણે જોઈએ પ્રોસેસિંગ યુનિટ તો પ્રોસેસિંગ યુનિટ કયું છે તો કે સીપીયુ સીપીયુ જે છે એ પ્રોસેસિંગ યુનિટ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ બીજા અને બીજા ઇલેક્ટ્રોનિક ઘટકો ધરાવે છે જેની મદદથી સીપીયુ પ્રોગ્રામ આપણે પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ એટલે કે આઉટપુટ તૈયાર કરે છે આ જે છે તમારું ઊભું સીપીયુ બોક્સ છે અને આ જે છે તમારું આડું સીપીયુ બોક્સ છે હવે સીપીયુ શું છે તો કે સીપીયુ
નિયંત્રણ કરે છે હવે પ્રોગ્રામ ની મદદ થી આપણે તે ઇનપુટ પર પ્રોસેસિંગ કરી અને શું કરે છે તો એ આઉટપુટ આપે છે CPU છે હવે ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા અને સૂચનાઓ મળે એનું શું કરવાનું કઈ રીતે કરવાનું અને કયા યુનિટ માં કામ થશે એ સમગ્ર નિર્ણય કોણ કરે છે તો કે એ CPU કરે છે અને એ પ્રમાણે CPU છે ઈ જે તે યુનિટ હોય એને સંદેશા મોકલે છે અને ડેટા પર પ્રોસેસ થઈ જાય એટલે પછી CPU માહિતી તૈયાર કરે છે અને એ માહિતી છે એના આઉટપુટ તમને મોનિટર પર તમને એ દર્શાવાય છે હવે CPU ના કેટલા ઘટકો છે આપણે જોયું તો કે CPU ના મુખ્ય ત્રણ ઘટકો છે CU, ALU અને મેમરી CU, ALU અને મેમરી આપણે પહેલું જોઈએ CU એટલે કે કંટ્રોલ યુનિટ કંટ્રોલ યુનિટ એ શું છે તો કે કંટ્રોલ યુનિટ જે છે એ ડેટાની ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે એટલે કે ડેટાની જે કાંઈ પણ ગતિવિધિ હોય એનું પ્રોસેસિંગ છે છે એનું નિયંત્રણ કરે છે અને એનું સંચાલન કરે છે તે ઇનપુટ મેળવે છે અને ઇનપુટ જે જે આપણે જે કાંઈ પણ ઇનપુટ કે ડેટા દાખલ કરીએ એ ડેટા ઈ કંટ્રોલ યુનિટ મેળવે છે એટલે કે CU મેળવે છે અને ઈ ઇનપુટ કોને મોકલે છે તો કે ALU ને મોકલે છે અને ALU પાસેથી પરિણામ મેળવે છે હવે મેમરીમાં સંગ્રહેલા ડેટાનું નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ કરે છે કે આપણે જે કાંઈ પણ ડેટા આપણે સંગ્રહ કરીએ મેમરીમાં એ બધો ક્યાં સંગ્રહ થાય તો કે એ બધો મેમરીમાં જે સંગ્રહ કરાયેલો ડેટા હોય એનું નિયંત્રણ કોણ કરે તો કે એ કંટ્રોલ યુનિટ કરે છે હવે ત્યાર પછી છે ALU એટલે કે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ હવે ગણતરી અને તર્કને લગતા બધા જ કામ ALU દ્વારા થાય છે એટલે ગણિત અને ગણિતને આપણે જે કાંઈ પણ ગણતરી કરવી હોય કે જે કાંઈ પણ કાર્ય કરવું હોય એ બધું તમારે ALU એટલે કે એરિથમેટિક અને લોજિક યુનિટ દ્વારા થાય છે એટલે હવે એમાં શું થાય છે તો કે CU દ્વારા ALU જે છે એ CU દ્વારા પહેલા તો મેમરીમાંથી માહિતી મેળવે છે અને પછી તેને કાર્ય કરવા માટે ALU ને મોકલે છે અને ALU પ્રોસેસિંગ કરી અને પરિણામ કોને મોકલે છે તો કે મેમરી ને મોકલે છે ત્યાર પછી છે મેમરી જે છે એ CU પાસેથી ડેટા મેળવે છે અને તેને સંગ્રહ કરે છે જે પહેલા આપણે ડેટા ઇનપુટ કરીએ ઈ જે છે ઈ મેમરી જે છે ઈ CU પાસેથી ડેટા મેળવે છે અને એને પહેલા સંગ્રહ કરે છે અને CU જે છે એ પછી ડેટા પ્રોસેસિંગ અને આઉટપુટ માટે કોને મોકલે છે ALU ને મોકલે છે અને જે આઉટપુટ મળે છે એ CU જે છે એને સંગ્રહ કરવા માટે મેમરી ને મોકલે છે એટલે CU પછી મેમરી આઉટપુટ ડિવાઇસ ને આઉટપુટ મોકલવા માટે સૂચના આપે છે અહીંયા જુઓ તમને અહીંયા એક ફિગર આપેલી છે એમાં આ ઇનપુટ ડિવાઇસીસ આપણે કોઈ પણ આપણે ડેટા આપણે એન્ટર કરીએ છીએ એટલે કે ઇનપુટ ડિવાઇસીસ થ્રુ આપણે કોઈ પણ ડેટા એન્ટર કરીએ છીએ તો અહીંયા તમને અહીંયા બતાવે છે કે એ કઈ રીતે વર્ક કરે છે તો આ જે CU છે એ પહેલા આપણે જે કાંઈ પણ ડેટા દાખલ કરીએ એ પહેલા મેમરીમાં જાય છે પછી પ્રોસેસિંગ માટે એ જે ડેટા છે એ ALU માં મોકલવામાં આવે છે અને ALU જે કાંઈ પણ ડેટા જે કાંઈ પણ માહિતી તૈયાર કરે એ સંગ્રહ કરવા માટે એ પાછું CU એ છે એ CU ને મોકલે છે અને CU પાછું કોને મોકલે છે એ મેમરી ને મોકલે છે અને પછી જે CU જે છે એ આઉટપુટ મોકલવા માટેની સૂચના આપે છે હવે ત્યાર પછી છે સ્ટોરેજ યુનિટ તો સ્ટોરેજ યુનિટ કેટલા પ્રકારના છે તો કે સ્ટોરેજ યુનિટમાં આપણે કોઈ પણ મેમરી એટલે કે ડેટાનો આપણે સંગ્રહ
કરી શકે છે એટલે એમાં બધા પ્રોગ્રામ અને ડેટાનો સંગ્રહ કમ્પ્યુટરની મેમરીમાં થાય છે. હવે કમ્પ્યુટરની મેમરીના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. હવે એમાં આપણે ફર્સ્ટ જોઈએ પ્રાઇમરી મેમરી. પ્રાઇમરી મેમરીને મેઇન મેમરી તરીકે પણ ઓળખાય છે. હવે કમ્પ્યુટરમાં પ્રાઇમરી મેમરીના અસંખ્ય સેલ્સની બનેલી હોય છે. હવે દરેક સેલ્સમાં માહિતીનો એક અંશ હોય છે. હવે દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે, સેલને જેને સેલનું એડ્રેસ પણ કહે છે. હવે કોઈ ચોક્કસ સેલમાં તમારે માહિતી સ્ટોર કરવી હોય તો તે સેલનું એડ્રેસ અને તેમાં સ્ટોર કરવાની માહિતી આપવી તમારે અનિવાર્ય છે. એટલે કે તમારે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ સેવ કરો. હવે મેં જે આ નોટપેડમાં હમણાં ટાઈપ કર્યું એ મારે સેવ કરવું છે, તો એ તમારે કોઈ પણ ચોક્કસ રીતે તમે ડોક્યુમેન્ટમાં તમે જે કાંઈ પણ આ રીતે લખો છો એ તમારે સેવ કરવું હોય તો એને તમારે ચોક્કસ નામ આપીને તમારે સેવ કરવું પડે છે. એટલે એ સેલનું તમારે એડ્રેસ આપવું પડે છે કે તમારે ક્યાં તમારે એ સેવ કરવું છે. અને હવે જોઈએ તો પ્રાઇમરી મેમરીના કેટલા પ્રકાર છે, તો કે બે પ્રકાર છે, રેમ અને રોમ. રેમ ને શું કહેવાય? રેન્ડમ એક્સેસ મેમરી. એટલે કે રેમ માં માહિતી ઇલેક્ટ્રિક પલ્સ ના રૂપમાં સંગ્રહ થાય છે અને રેમ માં તમે જે કાંઈ પણ સંગ્રહ કરેલું હોય એ બધું કમ્પ્યુટરમાંનો વીજ પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી સંગ્રહાયેલું રહે છે. એટલે આપણું કમ્પ્યુટર જેટલી વાર સુધી ચાલુ હોય એટલી વાર સુધી જ એમાં સ્ટોર થયેલું રહે છે. અને જો પાવર સપ્લાયમાં કાંઈ પણ અડચણ ઊભી થાય કે કમ્પ્યુટરની સ્વિચ બંધ કરો તો રેમમાં તમે જે કાંઈ પણ માહિતી સંગ્રહ કરેલી હોય એ વહી જાય છે, એટલે કે એ સેવ નથી થતી પછી. એટલે જ કમ્પ્યુટરની રેમને જે છે એ અસ્થાયી અથવા તો ભૂલી જાય એવી મેમરી કહે છે. રેમ છે એ કઈ મેમરી છે? એ અસ્થાયી મેમરી છે. એટલે કે આપણે જ્યાં સુધી કમ્પ્યુટર ચાલુ હોય ત્યાં સુધી જ આપણે એ સંગ્રહ કરી શકીએ છીએ. જો કમ્પ્યુટર બંધ કરીએ તો એ બધી મેમરી એ આપણે એ બધું સંગ્રહ કરેલું હોય એ બધું વહી જાય છે. હવે રેમ માં જે છે એ બિટ્સ ના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. બિટ્સ એ શું છે? એ બાઇનરી ડિજિટ છે, એટલે કે 0 અથવા તો 1 માં હોઈ શકે. એ રીતે બિટ્સ માં માહિતીનો સંગ્રહ થાય છે અને 8 બિટ નો જે સમૂહ હોય એને શું કહેવાય? તો કે એને બાઇટ કહેવાય છે. હવે ત્યાર પછી છે રોમ. રોમ ને શું કહેવાય છે? રોમ જે છે એ છે રીડ ઓન્લી મેમરી. હવે કમ્પ્યુટરને ચલાવવા માટે મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર રોમમાં સંગ્રહાય છે. એટલે કે આપણે જે વર્ડ છે, વર્ડપેડ છે, પેઇન્ટ છે, એ બધા સોફ્ટવેર જે છે એ શેમાં સંગ્રહાય છે? તો કે એ બધા જેટલા પ્રોગ્રામ છે એ બધા રોમમાં સંગ્રહાય છે. અને રોમમાં સંગ્રહ થયેલી માહિતી આપણે માત્ર વાંચી શકીએ છીએ પણ એને આપણે બદલી શકતા નથી. અને તમે જ્યારે પણ કમ્પ્યુટર સ્વિચ ઓફ કરો ત્યારે એની મેમરી ઉડી જતી નથી. જ્યારે રેમમાં આપણે સ્વિચ ઓફ કરીએ ત્યારે મેમરી ઉડી જાય છે, એવી રીતે રોમમાં આપણે કમ્પ્યુટર સ્વિચ ઓફ કરીએ ત્યારે મેમરી ઉડી જતી નથી. એટલે કે એ રોમ જે છે એ કમ્પ્યુટરની શું છે? કે એ સ્થાયી મેમરી છે. શું છે? તો કે એ સ્થાયી મેમરી છે. તો હવે આપણે સેકન્ડરી મેમરી જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. હવે આપણે જોઈએ સેકન્ડરી મેમરી. હવે કમ્પ્યુટરની સેકન્ડરી મેમરી છે એને કઈ તરીકે ઓળખાય છે? તો કે એક્સટર્નલ મેમરી તરીકે પણ જાણીતી છે. અને આપણે તમને ખબર જ છે કે રેમ જે છે એ અસ્થાયી મેમરી છે અને કમ્પ્યુટર બંધ કરતા તે ઉડી જાય છે. તો હવે આપણે કેટલીક એવી માહિતી હોય છે કે જેનો આપણે કાયમી સંગ્રહ કરવાની તમારે જરૂર પડે છે, તો એ માહિતીનો સંગ્રહ શેમાં થાય છે? તો કે સેકન્ડરી મેમરીમાં થાય છે. હવે સેકન્ડરી મેમરીમાં જે તમે સંગ્રહ માહિતી કરો છો એને ભૂસી શકાય છે,
अथवा तो કેટલીક નવી માહિતી તેના ઉપર આપણે લખી શકીએ છીએ। હવે સેકન્ડરી મેમરીના કેટલા પ્રકાર છે તો કે ચાર પ્રકાર છે હાર્ડ ડિસ્ક સીડી ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ। હવે તમે સીડી ડીવીડી એ બધું તમે જોયું હશે। હવે એમાં પહેલા જોઈએ આપણે હાર્ડ ડિસ્ક। હાર્ડ ડિસ્ક છે એક નાની ચુંબકીય ડિસ્ક છે જે એક મજબૂત બોક્સમાં આ રીતે ગોઠવેલી હોય છે। આ બોક્સને હાર્ડ ડ્રાઈવ કહે છે। હવે આ હાર્ડ ડ્રાઈવને સીપીયુ બોક્સમાં ગોઠવેલી હોય છે। હવે કમ્પ્યુટર સૂચના મુજબ હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી શકે છે। હા બોલો, કોને ક્વેશ્ચન છે? અને તેના ઉપર લખી પણ શકે છે। હવે હાર્ડ ડિસ્ક જે છે એમાં ચુંબકીય ક્ષેત્રમાં બધી જ માહિતી સંગ્રહ કરે છે। આથી જો કંઈ પણ વીજ પ્રવાહ બંધ થાય કે કમ્પ્યુટર બંધ કરીએ તો પણ જે ડિસ્કમાં આપણે માહિતી સેવ કરેલી છે એ ભૂસાતી નથી, એટલે જ હાર્ડ ડિસ્કને સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે અને તે બહાર કાઢી શકાતી નથી। અને હાર્ડ ડિસ્ક જે છે એ ફ્લોપી ડિસ્ક કરતા વધારે ઝડપી હોય છે અને એની સંગ્રહ ક્ષમતા પણ ખૂબ જ વધારે હોય છે અને ફ્લોપી ડિસ્ક કરતા એની માહિતી વધારે સંગ્રહ કરી શકે છે। ત્યાર પછી છે સીડી, એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક। સીડી તમે બધાએ જોઈ જ હશે કે તમે સીડી તો તમે બધાએ જોયેલી જ હશે। ડેટા વાંચવા અથવા લખવા માટે તમારે સીડીનો ઉપયોગ થાય છે। હવે સીડી પર ડેટા લખવા વાંચવા માટે કમ્પ્યુટરમાં વિશેષ સીડી ડ્રાઈવ બેસાડેલ હોય છે। તમારા ઘરે જે સીડી કે ડીવીડી હોય છે એવી રીતે કમ્પ્યુટરમાં પણ સીડી ડીવીડી ડ્રાઈવ તમારે બેસાડેલ છે। જુઓ તમને કમ્પ્યુટર હોય તો એમાં તમને સીપીયુમાં જુઓ અહીંયા આ રીતે તમને અહીંયા સીડી અને ડીવીડી ડ્રાઈવ અહીંયા તમને જોવા મળે છે। અહીંયા ઉપર કે ત્યાં સીડી અને ડીવીડી ડ્રાઈવ તમને જોવા મળે છે। હવે સીડી પણ કેટલા પ્રકારની હોય છે તો કે સીડી પણ ત્રણ પ્રકારની હોય છે, સીડી રોમ, સીડીઆર અને સીડી આરડબલ્યુ। સીડી રોમ શું છે તો કે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી, એટલે કે એમાં શું થાય કે તેમાં તમે ડેટા માત્ર વાંચી શકો છો અથવા તો ગીત સંગીત ગીતો વગેરે સાંભળી શકો છો, એમાં આપણે કોઈ પણ ફેરફાર કરી શકતા નથી, એટલે કે એમાં આપણે કઈ પણ નાખવું હોય તો નાખી શકતા નથી। હવે ત્યાર પછી છે સીડીઆર, એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ, એટલે કે એ સીડી કોરિંગ હોય છે, એટલે તમારે કઈ પણ એમાં નાખવું હોય તો એકવાર ડેટા એમાં તમે કોઈ પણ ડેટા એક જ વાર લખી અથવા તો તમે એની અંદર ડેટા નાખી શકો છો। હવે તેના પર ડેટા લખવા કે સેવ કરવા માટે તમારે વિશેષ સીડી આરડબલ્યુ ડ્રાઈવની જરૂર પડે છે। સીડી આરડબલ્યુ ડ્રાઈવ શું છે? કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ, એટલે કે ઈ પ્રકારની સીડી હોય એમાં ભૂસી શકાય તેવી સીડી તરીકે જાણીતી છે અને એમાં તમે ડેટા અનેકવાર લખી પણ શકો, સેવ પણ કરી શકો। આ માટે તમારે વિશેષ સીડી આરડબલ્યુ ડ્રાઈવની જરૂર પડે છે। સીડી આરડબલ્યુ છે એમાં તમે ડેટા વારંવાર લખી પણ શકો છો અને સેવ પણ એને કરી શકો છો। ત્યાર પછી છે ડીવીડી। ડીવીડી શું છે કે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડિયો ડિસ્ક પણ એને કહે છે। હવે ડીવીડી છે એ સારી ગુણવત્તાવાળી અને વધારે સંગ્રહ ક્ષમતા ધરાવે છે। હવે તમે જોયું હશે કે સીડી જે છે એમાં તમે એમાં થોડીક જ માહિતી સંગ્રહી શકો છો, પણ ડીવીડી એમાં તમારે બધી માહિતી સંગ્રહ કરી શકો છો। સીડી અને ડીવીડી તમને દેખાવામાં સરખી જ લાગે છે, પરંતુ ડીવીડીમાં સીડી કરતા વધારે માહિતીનો સંગ્રહ તમે કરી શકો છો અને ડીવીડીનો ડેટા જોવા માટે તમારે ડીવીડી ડ્રાઈવની જરૂર પડે છે। હવે સીડી ની જેમ ડીવીડી ના પણ ત્રણ પ્રકાર છે, ડીવીડી રોમ, ડીવીડી આર અને ડીવીડી આરડબલ્યુ।
હવે આ ડીવીડી રોમ માં તમે ડીવીડી ના ડેટા ફક્ત જોઈ શકો છો, એમાં તમે ફેરફાર કરી શકતા નથી, પણ ડીવીડી આર જે છે એમાં ઈ છે શું છે કોરી ડીવીડી છે, જે તમે સ્ટેશનરી માં તમે જ્યાં કે પણ જાઓ તમે એને કોરી સીડી કે ડીવીડી માંગો તે તમે તમને આપી શકે છે, અને ઈ આખી કોરી હોય એટલે એમાં આપણે કાઈ પણ ડેટા નો સંગ્રહ કરી શકીએ છીએ. ત્યાર પછી છે DVD-RW છે, ઈ CD-RW જેવી છે, એટલે કે ડ્રાઈવ ના ઉપયોગ કરતા તમે એમાં અનેક ડેટા વારંવાર ડેટા લખી શકો છો અને એમાં તમે ઘૂસી પણ શકો છો. ત્યાર પછી છે USB ફ્લેશ ડ્રાઈવ, એટલે કે તમે જે પેન ડ્રાઈવ જોવો છો એ પેન ડ્રાઈવ. હવે USB ફ્લેશ ડ્રાઈવ છે એ ખૂબ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે. USB ફ્લેશ ડ્રાઈવ પણ CD અને DVD ની જેમ જ બહાર કાઢી શકાય છે અને અનેક વાર એમાં ડેટા સંગ્રહ કરી શકાય છે. હવે USB ફ્લેશ ડ્રાઈવ છે અને CD અને DVD કરતા તમે જોયું હશે કે તમારી પેન ડ્રાઈવ હોય એ ઘણી નાની હોય છે અને ઝડપી હોય છે, એમાં ઝડપથી તમે ડેટા સ્ટોર કરી શકો છો અને CD DVD કરતા પણ વધારે ડેટાનો તમે સંગ્રહ કરી શકો છો. એમાં તમે જોયું હશે કે એમાં તમારે જેટલા GB ની તમે પેન ડ્રાઈવ લેવી હોય 64 GB, 32 GB, 16 GB, જેટલી GB ની તમારે પેન ડ્રાઈવ જોતી હોય એટલી GB ની તમે સ્ટોર માંથી જઈને તમે લઈ શકો છો, ખરીદી શકો છો અને CD અને DVD કરતા પણ વધારે ડેટાનો સંગ્રહ કરે છે. હવે તેનું વજન છે એ કેટલું હોય છે, તો કે 30 ગ્રામ કરતા પણ ઓછું હોય છે અને એની સંગ્રહ ક્ષમતા 265 GB એટલે કે ગીગાબાઈટ જેટલી હોય છે. તમે CD DVD પેન ડ્રાઈવ જે છે એ 16 GB ની આવે, 64 32 64 126, અને એની મેક્સિમમ લિમિટ કેટલી આવે તો કે 265 GB જેટલી ની પેન ડ્રાઈવ તમે લઈ શકો છો. તો એટલે આજે આપણે આટલું જ જોઈશું અને કમ્પ્યુટર ના ફાયદા ને એ બધું છે એ આપણે નેક્સ્ટ લેક્ચર માં કરીશું. હવે કોઈને કઈ ક્વેશ્ચન છે?